नमस्कार। स्पर्धात्मक परीक्षा तथा इनोवेशन ना नवा वीडियो मेळवा माटे आप हरीश गेलोट यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन दबावो जेथी करीने अमारा वीडियो नी माहिती आप सुधी पहुंचाड़ी शकीए। नमस्कार विद्यार्थी मित्रों, NMMS पेपर सॉल्यूशन 2019 जेनी अंदर आपणे आगळना भागनी अंदर 1-30 सुधीना प्रश्नोनुं सॉल्यूशन कर्युं, त्यार पछी आपणे 31-60 सुधीना प्रश्ननुं सविस्तर ऊंडाणपूर्वक समज आपने आपवा जई रह्या छीए। माटे तमाम प्रश्नों विद्यार्थी मित्रों शांतिथी जुओ, परीक्षानी अंदर कया प्रकारना प्रश्नों पूछाया छे, कयो लॉजिक अंदर वापरवामां आव्युं छे, तमामनी माहिती आपनी समक्ष सचोट आपवा जई रह्या छीए अने बीजा बाळकोने पण शेर करीए જેથી કરીને દરેક વિદ્યાર્થી જૂના પેપરોથી માહિતગાર થાય। અને વિદ્યાર્થી મિત્રો, તમામ પેપરો સોલ્યુશન કરશો, 2016-17 પેપરો જે છે વિભાગ બી એ સોલ્યુશન નહીં કરીએ, કારણ કે એ આપણો NCERTનો અભ્યાસક્રમ નહીં હોય એ માટે। તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 31 થી, નીચે આપેલી 31-35 પ્રશ્નમાં દરેકમાં 4 આકૃતિઓ આપેલી છે, એક આકૃતિ બાકીની 3 આકૃતિઓથી જુદી પડે છે, આ જુદી પડતી આકૃતિ શોધો। તે આકૃતિ શોધવાની છે તો જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો, ચોરસ જે છે એની અંદર ત્રિકોણ આપેલ છે અને બંને જે વચ્ચે ટપકા છે વચ્ચોવચ્ચ છે। અહીંયા પણ એવું જ છે, ચોરસની અંદર ત્રિકોણ છે, ત્રિકોણને ઉલટાવી દીધેલ છે, ટપકા વચ્ચોવચ્ચ છે। અહીંયા પણ એવું જ છે, ચોરસ છે વચ્ચે ત્રિકોણ, બંને ટપકા વચ્ચોવચ્ચ છે ત્રિકોણની અથવા તો ચોરસની વચ્ચે છે। અહીંયા જોઈ શકીએ છીએ બંને જે ટપકા છે એ ચોરસના ઉપરના ભાગમાં અથવા તો ત્રિકોણ જે છે એના ઉપરના ભાગમાં છે, તો અહીંયા જોઈ શકીએ છીએ। અને બાકીનાની વચ્ચે ટપકા કેવા છે, ચોરસની વચ્ચે છે, ત્રિકોણને રોટેટ કરવામાં આવ્યો છે અને માટે વિકલ્પ ડી જે હશે એ આકૃતિ અલગ પડશે। પ્રશ્ન નંબર જોઈએ 32, વર્તુળ છે સરવાળાની નિશાની, ચોરસ સરવાળાની નિશાની અને અહીંયા સમલંબ ચતુષ્કોણ છે, અહીંયા પણ ચોરસ છે અને ગુણાકારની નિશાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું છે આકૃતિની અંદર કે અહીંયા દરેક આકૃતિના આકૃતિ છે એના સરખા 4 ભાગ પડે છે। આકૃતિ એવી છે સી નંબરની કે એના સરખા 4 ભાગ નથી પડતા, અહીંયા પણ આકૃતિના સરખા 4 ભાગ પડે છે, અહીં પણ આકૃતિના સરખા 4 ભાગ પડે છે, માટે વિકલ્પ જે સી છે એ આપણો સાચો જવાબ થશે, કારણ કે એના આકૃતિના સરખા 4 ભાગ પડતા નથી। ત્યાર પછી પ્રશ્ન 33 જોઈએ, અહીંયા 8Z C ઊંધો સી છે અહીંયા આકૃતિ છે। હવે એની અંદર લોજિક એ છે વિદ્યાર્થી મિત્રો કે જે છે અહીં તમામ આકૃતિઓ જે આપેલી છે એ વક્ર આકૃતિઓ છે, પણ ઝેડ જે છે એ ઝેડ સંપૂર્ણપણે રેખાખંડથી બનેલી છે। શું બનેલી છે, રેખાખંડથી બનેલી છે। આપ જોઈ શકશો આ પણ રેખાખંડ છે, અહીં પણ રેખાખંડ છે અને આ પણ રેખાખંડ છે। આ આકૃતિ રેખાખંડથી બનેલી નથી, આકૃતિ પણ રેખાખંડથી બનેલી નથી, અહીંયા રેખાખંડ છે અહીં પણ છે, પણ સંપૂર્ણ આકૃતિ રેખાખંડથી બનેલી નથી અને માટે વિકલ્પ બી જે છે એ સાચો જવાબ થશે, કારણ કે સંપૂર્ણપણે રેખાખંડોથી બનેલી આકૃતિ છે। ત્યાર પછી આપણે જોઈએ 34 કે જેની અંદર ત્રિકોણ છે એની અંદર અંદરના ભાગમાં પણ ત્રિકોણ છે ઉલટાવી દીધેલ છે, અહીં પંચકોણ છે અંદરના ભાગમાં પણ પંચકોણ છે એ ઉલટાવી દીધેલ છે, ઉલટો પંચકોણ છે, અહીંયા સમલંબ ચતુષ્કોણ છે તો એની અંદર પણ સમલંબ ચતુષ્કોણ છે। ત્રિકોણની અંદર ત્રિકોણ, પંચકોણની અંદર પંચકોણ, સમલંબ ચતુષ્કોણની અંદરના ભાગમાં સમલંબ ચતુષ્કોણ, અહીંયા શું છે ચોરસ છે અને અંદરના ભાગમાં શું છે ત્રિકોણ, માટે આકૃતિ જે હશે એ અલગ પડશે, કારણ કે ચોરસની અંદર ત્રિકોણ છે, ચોરસની અંદર શું હોવું જોઈએ ચોરસ હોવું જોઈએ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 35 નંબરની આકૃતિ છે, પ્રશ્ન 35, 1, 2, 3 અને 4, 12ના ભાગમાં 4 છે અને અંદરના ભાગમાં પણ કેટલા છે 4, ચલો 12ના ભાગમાં કેટલા છે 2 અને અંદરના ભાગમાં કેટલા છે 1, એનો મતલબ કે 2 કરતાં બહારના ભાગમાં 2 ટપકા છે અને અંદર 1 છે, એનો મતલબ કે અંદર 1 ઓછું છે
अहीं एक बे त्रण ने चार बहारना भाग में चार टपका है जयरे अंदर भाग में त्रण एक टपको ओछो है। बहारना भाग में त्रण टपका है अंदर भाग में बे टपका है एक ओछो है। जयरे आ आकृति एवी है कि अंदर ने बहार बने सरखा टपका से माटे विकल्प ए ये आपणो साचो जवाब थशे। त्यार पछी विद्यार्थी मित्रों जोईए सूचना प्रमाणे प्रश्न नंबर 36-40 में प्रथम बे शब्दनो चोक्कस संबंध ध्यान में राखी प्रश्नार्थ दर्शावेल स्थान पर बंध बेसता विकल्प पसंद करो। बने विकल्प संबंध ध्यान में लई अने जे त्रीजी आपल छे शब्द एनो जवाब शोधवानो रहेशे। शू करिए डब्ल्यू एच आई टी ई एना बराबर 2 4 6 8 0 बी एल ए सी के एना बराबर 1 3 5 7 9। विद्यार्थी मित्रों आ सरलताथी लखवू होय तो शू करवू पड़े भूल न थवी जोईए तो आपणे सौ प्रथम मूळाक्षर लखी दईए। आप जोशो अहीं शू लखेल छे पहेलो मूळाक्षर के डब्ल्यू एच आई टी ई अने एनुं बाजूमां मूळाक्षर छे ब्लेक एनो मतलब के बी एल ए सी के। आ जे मूळाक्षरो छे एनी नीचे आपणे अंको लखी दईए। चलो 2 4 6 8 0 2 4 6 8 0 13 5 79 13 5 79। चलो आपणे शोधवानुं शुं छे क्लिक सी एल आई सी के ए आपणे शोधवानुं। चलो अहीं सी बराबर शुं छे 7 तो आनी नीचे 7 मूकी दईए। चलो एल बराबर 3 छे एनी नीचे जेनी नीचे जे पण अंक होय ए मूकवानो रहेशे। आई पछी 6 6 सी पछी 7 तो 7 अने के के बराबर 9 माटे 9 73 67 9 73 67 9 एवो अंक क्या छे 73 67 9 यस विकल्प डी आपणो साचो जवाब थशे। तो आ रीते विद्यार्थी मित्रों आप लखशो एटले आपने सरळताथी जवाब मळी रहेशे अने सरळताथी आपणे लखी शकीशुं। चलो ए एक्स ई चलो ए एक्स ई लखी नाखो ए एक्स ई त्यार पछी 1 3 5 तो 1 3 5 लखी दईए। त्यार पछी मेट तो एम ए टी एना बराबर शू लीधु छे 2 1 4 चलो 2 1 4 ओके। शोधवानुं शू छे आपणे एक्जाम ई एक्स ए एम आपणे शोधवानुं छे तो आपणे जोईशुं एक्स नी नीचे शू छे 3 तो 3 एक्स नी नीचे मूकी दईए। ई नी नीचे 5 तो 5 मूकी दईए। ए ए नी नीचे 1 तो 1 मूकी दईए। एम नी नीचे 2 तो आपणे 2 मूकी दईए 53 12 चलो 53 12 क्यां छे यस विकल्प ए आपणो साचो जवाब थशे। त्यार पछी 38 जो एप्पल बराबर झेड डबल के के ओ वी तो वाय झेड ओ ओ शू थशे तो शू करीशुं एप्पल आपणे लखी दईए। विद्यार्थी मित्रों ऊभी रीते लखीशुं ए पी पी एल ने ई चलो ए बराबर शू लीधु छे जेड पी बराबर के चलो पी बराबर फरी थी के अने एल बराबर शू लीधु छे एल बराबर ओ अने ई बराबर शू लीधु छे वी तो आपणे शू शोधवानुं छे वाय जेड ओ ओ। विद्यार्थी मित्रों एनी अंदर आ प्रमाणे एबीसीडी लखवानी रहेशे। ज्यारे पण प्रश्नपत्र हाथमां आवे तो आ रीते एबीसीडी लखी दईए ए बी सी डी झेड सुधी बे रीते नंबर आपो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 फरी ऊंधा नंबर आपो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 જોઈએ અહીંયા એ એ બરાબર શું છે એક નંબર શરૂઆતથી એક નંબર છે તો અહીંયા ઝેડ બરાબર પાછળથી એક નંબરવાળી સંખ્યા લીધી છે આપ જોઈ શકશો આની અંદર જે આપણે આ શોધવાનું છે દાખલાની અંદર મૂળાક્ષરોની અંદર તો આપ જોઈ શકશો। ત્યાર પછી પી પી કયા નંબરનો છે જોઈએ વિદ્યાર્થી મિત્રો પી 16 નંબરનો છે આગળથી 16 નંબર લીધો છે તો પાછળથી 16 નંબરની કઈ સંખ્યા છે જોઈએ પાછળથી 16 નંબરનો કે છે જોઈ શકશો આપ પી અને કે ઓકે।
त्यार पछी पी अने के फरीथी एल अने ओ। चलो एल कया नंबरनो छे? 12 नंबरनो। ओके पाछळथी 12 नंबरनी संख्या कई छे? ओ। तो आप जोई शकशो आगळथी क्रम प्रमाणे 12 नंबरमो एल आवे छे, पाछळथी क्रम प्रमाणमो 12 मो ओ आवे छे। तो एल अने ओ लीधेल छे। ई अने वी, चलो ई क्यां छे? आगळथी आपणे क्रम जोईए तो 5 नंबर छे। चलो पाछळथी 5 नंबरमो कोण आवे छे? यस वी। तो आपणे जोई शकीए ई अने वी। तो वाय, चलो वाय तो आपणे जोई शकीए बीजा नंबरनुं छे वाय। ओके तो एनी सामे आपणे शुं लईशुं? बीजा नंबरनुं शरूआतथी बी लई लईए, तो आपणे लई लईशुं बी। चलो झेड, झेड पहेला नंबरનું છે વિદ્યાર્થી મિત્રો પાછળથી, તો આગળથી પહેલા નંબરમાં એ આવશે તો અહીંયા લઈ લઈએ એ। ચલો ઓ, ચલો આગળથી શરૂઆતથી આપણે કરીએ એ ઓ। ચલો ઓ 15 નંબરનું છે, તો પાછળથી 15 નંબરમાં કયું આવશે? એલ। યસ, તો ઓ એલ અને એલ, ચલો એને લખી નાખીએ આપણે બી એ એલ એલ। ચલો આવું સ્પેલિંગ ક્યાં છે આપણો? આપણે જોઈ શકીએ વિકલ્પ બીની અંદર, બી એ એલ એલ। આ રીતે એબીસીડીને બે રીતે આપણે લખી નાખીશું, ત્યાર પછી એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું। ત્યાર પછી જોઈએ 39ની અંદર બી એ ટી, આ રીતે બી એ ટી। ચલો બીની નીચે શું છે? એ, એની નીચે શું છે? બી, અને ટીની નીચે શું છે? એ, એસ। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજું આપેલ છે બાજુમાં ઈ જી જી અને ડી એચ એફ, અહીં ઉપર લખી નાખીએ ઈ જી અને જી, નીચે લખીશું ડી એચ અને એફ। અહીંયા થોડીક મિસ્ટેક લાગે છે, જી અને એચ છે એની જગ્યાએ એફ આવવું જોઈએ, એફ એ મિસ્ટેક છે, એ ભૂલ લાગે છે। તો જોઈએ આપણે શોધવાનું શું છે આઈસીઈ। ચલો આઈ સી ઈ આપણે શોધવાનું છે। જોઈએ અહીંયા બી બરાબર શું લીધું છે વિદ્યાર્થી મિત્રો? એ, એ બરાબર શું લીધું છે? બી। ટી બરાબર શું? એસ। ઈ બરાબર ડી। જી બરાબર એચ અને જી બરાબર એફ, અહીંયા જી બરાબર એચ નહીં આવે પણ એફ આવશે। શું આવશે? એફ। આ મિસ્ટેક છે સ્પેલિંગની અંદર। તો આપણે જોઈએ કે બી છે તો એની પહેલાંનો સ્પેલિંગ લીધો છે આઈ, સોરી એ લીધો છે, તો આઈની પહેલાંનો સ્પેલિંગ કયો થશે? આપણે જોઈ શકીએ છીએ આઈ, યસ। તો આઈની પહેલાં શું આવશે? એચ। તો આપણે શું લઈ લઈશું? એચ લઈ લઈએ। એ પછી બી લીધો છે, એના પછીનો મૂળાક્ષર લીધો, તો આપણે સી પછીનો મૂળાક્ષર લઈ લઈએ, સી પછી ડી, તો આપણે ડી મૂકી દઈએ। ચલો ટી અને એસ, ચલો ટી પહેલાં એસ આવે છે, તો આપણે ઈની પહેલાં કયો સ્પેલિંગ આવશે એ લઈ લઈશું, ઈ પહેલાં ડી, ચલો ડી। એનો મતલબ એવો થશે, સોરી આ સીની પહેલાં, તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા શું મળે છે આપણને? એચ ડી ડી મળે છે, અને માટે આપણે કહી શકીએ કે વિકલ્પ ડી જે હશે એ આપણો સાચો જવાબ થશે, એચ ડી ડી। ત્યાર પછી જોઈએ જો એસીબી બરાબર 78 તો મેરિટ બરાબર શું થાય? 40મો પ્રશ્ન, જો એસીબી બરાબર 78 તો મેરિટ બરાબર શું થાય? તો વિદ્યાર્થી મિત્રો એસીબી લખી નાખીએ, એસ ઈ અને બી બરાબર 78, તો મેરિટ બરાબર શું થાય આપણે શોધવાનું છે, એમ ઈ આર આઈ ટી બરાબર શું થશે શોધવાનું છે। હવે એસીબી બરાબર 78 કેવી રીતે આવે એ શોધીએ, તો એસ ક્યાં છે? એસ, એસ, એસ બરાબર કેટલા છે? 19। ક્રમ જોઈ લેવાનો રહેશે 19 એબીસીડીની અંદર। ત્યાર પછી ઈ જોઈએ, તો ઈ ક્યાં છે આપ જોઈ શકશો? ઈનો 5 ક્રમ છે, તો 5 નંબર લઈશું। ત્યાર પછી બીનો 2 નંબર છે, તો 2 નંબર લઈશું। તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? 19 + 5 + 2 આ ત્રણેયનો સરવાળો કરવાનો છે। 19 ને 5 કેટલા થશે? 19 ને 5 = 24, 24 ને 2 = 26, અને 26 ગુણાકાર તમે 3 કરશો, કારણ કે 3 શા માટે લીધા? તો અહીંયા 3 મૂળાક્ષર છે માટે, 3 મૂળાક્ષર માટે 3 લીધા છે, આનો જે ક્રમ છે એનો સરવાળો કર્યો છે, માટે 26 તરી શું થશે? 78 થશે, એ આપણો જવાબ થશે। તો અહીંયા એવી રીતે આપણે પણ સંખ્યા લેવાની છે, એમ, ચલો એમ ક્યાં છે? એમ બરાબર 13, ચલો એમ બરાબર 13 મૂકી દઈશું। ચલો ઈ, ઈ બરાબર 5, ચલો આર, આર બરાબર 18, 18 લઈ લઈએ,
आई बराबर क्या छे? आई बराबर नौ, नौ मूकी दईए। त्यार पछी टी, चलो टी टी बराबर वीस, चलो वीस लई लईए। चलो तेर वत्ता पांच केटला थशे? अठार, अठार ने अठार केटला थशे? छत्रीस, अने छत्रीस ने नौ पिस्तालीस, अने पिस्तालीस वत्ता वीस केटला थशे? पांसठ। माटे पांसठ गुणाकार केटला मूळाक्षरो छे? एक बे त्रण चार ने पांच, तो केटला करीशुं आपणे? पांच करीशुं, तो आपणने त्रणसो अने पच्चीस जवाब मळशे। पांसठ गुण्या पांच करीशुं तो त्रणसो ने पच्चीस आपणो जवाब मळे छे। अने माटे कही शकीए कि विकल्प डी जे छे 325 ए आपणो साचो जवाब थशे। त्यार पछी विद्यार्थी मित्रों आगळना प्रश्नोनी चर्चा करीए। नीचे आपेला 41 थी 50 प्रश्नोमां दर्शावेल चार विकल्पोमांथी एक विकल्प अलग पड़े छे ते शोधो। चार विकल्प आपेल हशे एनी अंदरथी एक विकल्प अलग पड़े छे ए विकल्प आपणे शुं करवानुं छे? शोधी काढवानुं छे। तो सौ प्रथम जोईए प्रिझम, शंकु, षष्टकोण अने नळाकार। तो विद्यार्थी मित्रों प्रिझम, शंकु अने नळाकार ए 3D आकारो छे। केवा आकारो छे? 3D એટલે ત્રિપરિમાણવી આકારો છે। કેવા પરિમાણો છે? ત્રિપરિમાણવીઓ। જ્યારે ષષ્ટકોણ જે આકાર છે એ 2D આકાર છે। કેવો આકાર છે? 2D એટલે દ્વિપરિમાણવી આકારો છે। નળાકાર, શંકુ અને પ્રિઝમ એ ત્રિપરિમાણવીય ત્રણ પરિમાણો છે, જ્યારે ષષ્ટકોણને દ્વિપરિમાણ છે। અને માટે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે। એ સી છે એ ચાર વિકલ્પમાં અલગ પડશે। ત્યાર પછી જોઈએ 42 ટેનિસ, ટેબલ ટેનિસ, ચેસ અને સાપસીડી। વિદ્યાર્થી મિત્રો જેની અંદર ટેનિસ જે છે એ અલગ પડશે। કેમ અલગ પડશે એનું કારણ જણાવી દઉં કે ટેનિસ જે રમત છે એ મેદાનની અંદર રમવામાં આવે છે, જ્યારે ટેબલ ટેનિસમાં મેદાનની જરૂર નથી, ચેસની અંદર પણ મેદાનની જરૂર નથી અને સાપસીડીની અંદર પણ મેદાનની જરૂર રહેતી નથી। માટે ટેનિસ જે છે એ અલગ પડશે, કારણ કે એ મેદાનમાં રમવામાં આવે છે માટે। ત્યાર પછી પ્રશ્ન 43માં મૂળ, પાન, ડાળી અને ફૂલ। તો આ ચારની અંદરથી જે મૂળ હશે એ અલગ પડશે, માટે વિકલ્પ એ છે એ જવાબ આવશે। શા માટે? તો મૂળ એ જમીનની અંદર હોય છે, બાકીના જે ત્રણ ભાગો છે એ જમીનની ઉપરના ભાગની અંદર આપણને જોવા મળે છે, માટે મૂળ એ આપણો સાચો જવાબ થશે। ત્યાર પછી પ્રશ્ન 44ની અંદર ચકલી, કાળોકોશી, પેંગ્વિન અને પોપટ। તો એની અંદર પેંગ્વિન જે છે એ અલગ પડશે, માટે આપણો જવાબ સી થશે। શા માટે પેંગ્વિન? તો ચકલી, કાળોકોશી અને પોપટ એ ત્રણે ભૂભાગ એટલે જમીન સાથે જોડાયેલા છે, જ્યારે પેંગ્વિન જે છે એ બરફ વિસ્તારની અંદર આપણને જોવા મળે છે, માટે વિકલ્પ સી આપણો જવાબ થશે। ત્યાર પછી જોઈએ આપણે 45ની અંદર ડિસેમ્બર, જૂન, જાન્યુઆરી અને માર્ચ। તો વિદ્યાર્થી મિત્રો એની અંદર જૂન છે અલગ પડશે, કારણ કે જૂન મહિનો છે એના 30 દિવસ છે, ડિસેમ્બરના 31 દિવસ, જાન્યુઆરીના 31 દિવસ અને માર્ચ જે છે એના પણ 31 દિવસ હોય છે, અને માટે જૂન જે હશે એ અલગ પડશે, માટે એ સાચો જવાબ થશે। ત્યાર પછી 46 લોકગીત, ગઝલ, હાઇકુ અને નિબંધ। તો વિદ્યાર્થી મિત્રો લોકગીત, ગઝલ ને હાઇકુ એને ગાઈ શકાય છે, બોલી શકાય છે, જ્યારે નિબંધ છે એને લખવો પડે, લખી શકાય છે, અને માટે જે ડી છે એ આપણો અલગ પડશે, માટે એ આપણો જવાબ થશે। ત્યાર પછી 47 એની અંદર જોઈએ આપણે 2, 3, 4 અને 5। વિદ્યાર્થી મિત્રો 2 જે છે અવિભાજ્ય સંખ્યા છે એને ભાગી શકાતી નથી, 3 એ પણ અવિભાજ્ય સંખ્યા છે એને પણ ભાગી શકાતી નથી, 5 એ પણ અવિભાજ્ય સંખ્યા છે એને પણ ભાગી શકાતી નથી, અને 4 એ વિભાજ્ય સંખ્યા છે જેને આપણે 4ને 2 વડે ભાગી શકીએ છીએ, 2 × 2 = 4, અને માટે વિકલ્પ સી છે એ આપણો જવાબ થશે। ત્યાર પછી 48 જેની અંદર આંખ, હાથ, નાક અને કાન। તો વિદ્યાર્થી મિત્રો જેની અંદર વિકલ્પ બી જે છે એ અલગ પડશે, કારણ કે આંખ એ પણ આપણા ગરદનથી ઉપરના ભાગની અંદર છે, નાક પણ ગરદનથી ઉપરના ભાગની અંદર છે, કાન પણ ગરદનથી ઉપરના ભાગની છે, જ્યારે હાથ એ ગરદનથી નીચેના ભાગે છે। બીજું એ પણ કહી દઈએ કે આંખ એ જોવાનું કામ કરે છે,
नाक ए सांभळवानुं काम करे छे, कान ए सूंघवानुं काम करे छे, ज्यारे हाथ ए सांभळवानुं जोवानुं के संवेदनाओ पारखवानुं काम करतो नथी। अने माटे विकल्प बीजे हशे ए आपणो साचो जवाब थशे, ए अलग पड़शे। त्यार पछी जोईए 49 अंदर खांड, पाणी, हवा अने नीमक। विद्यार्थी मित्रों, खांड, पाणी अने नीमक ए त्रणे भेगा करशो तो पाणीनी अंदर खांड अने नीमक ओगळी जशे अने ए द्रावण बनशे। त्रणे भेगा थशे एटले शुं बनशे? द्रावण बनशे। ज्यारे हवाने अंदर मिश्रित करी शकाती नथी अने माटे आ विकल्प सी अलग पड़शे अने ए आपणो जवाब थशे। त्यार पछी 50 अंदर जोईए तो एनी अंदर विद्यार्थी मित्रों एबीसीडीनो उपयोग करवो पड़शे। आपणे फरीथी एक वखत अहीं आपणे जोई शकीए छीए एनके यूएक्स। चलो एक एक मूळाक्षर चेक करता जाइए। यूएक्स पहला यू अने एक्स तो आपणे जोई शकीए पहला यू आवे छे एना पछी एक्स आवे छे। यस पछी शुं छे? डी अने जी। डी जी तो आपणे जोईए पहला डी आवे छे पछी जी आवे छे। एनो मतलब के जे मूळाक्षर पहला आवे छे ए पहेलो छे, पाछळथी आवे छे ए पाछळ छे। त्यार पछी कयो छे? एच के। तो आपणे जोई शकीए एच पहला आवे छे मूळाक्षरोनी अंदर अने के ए क्यां आवे छे? पाछळ आवे छे। तो ए रीते एच के। ज्यारे एन के तो एन के क्यां छे? जोईए एन ए पाछळ छे पण अहींया क्यां मूक्યું છે? આગળ મૂક્યું છે। કે આગળ છે, ક્યાં મૂક્યું છે? પાછળ મૂક્યું છે। એનો મતલબ કે આ બંને મૂળાક્ષરોના સ્થાન આગળ પાછળ થયેલા છે। આમ તો કેવું હોય કે આગળ આવવું જોઈએ અને એન ક્યાં આવવું જોઈએ? પાછળ આવવો જોઈએ। પણ આ રીતે મુકલ નથી માટે વિકલ્પ એ અલગ પડશે અને એ આપણો સાચો જવાબ થશે। ચાર વિકલ્પની અંદર એચ કે, એચ પહેલાં આવશે મૂળાક્ષરોની અંદર, કે પાછળ આવે છે, ડી પહેલાં આવે છે, જી પાછળ આવે છે, યુ પહેલાં આવશે, એક્સ પાછળ આવશે અને એન એ પાછળ આવે છે અને કે આગળ આવે છે। પણ કે પાછળ મૂક્યું છે અને એન આગળ મૂક્યું છે। આમ તો આ રીતે લખી શકાય કે એન, આ રીતે આપણે લખી શકીએ કે એન, પણ અહીંયા એન કે આપેલ છે માટે અલગ પડશે એ આપણો સાચો જવાબ થશે। વિદ્યાર્થી મિત્રો જોઈએ નીચે આપેલા 51-55 પ્રશ્નોમાં અરીસાની છાપ આપેલી છે, તે છાપ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો। વિદ્યાર્થી મિત્રો અરીસાની અંદર હંમેશા યાદ રાખો, થોડુંક સમજાવી દઉં આપણે। ધારો કે અરીસો છે, આ અરીસો, અરીસાની અંદર ધારો કે એસ આ રીતે લખીએ છીએ તો આ કઈ દિશા થઈ? પૂર્વ દિશા। કઈ દિશા? પૂર્વ। આ બાજુ લખી નાખું છું પશ્ચિમ દિશા। તો આપણે એસ આ રીતે લખીએ છીએ, જ્યારે અરીસાની અંદર કેવી રીતે દેખાશે? એનાથી વિરુદ્ધ, આ રીતે એકદમ વિરુદ્ધ દેખાશે। આમ પૂર્વ દિશા તરફ જઈએ છીએ તો એ રીતે આને પશ્ચિમ દિશા તરફ જઈ અને દોરવાનો। કોઈ પણ આકૃતિ હોય, ધારો કે આ રીતે ગ થશે તો અરીસાની અંદર ગ આ રીતે આપણને જોવા મળશે, એનાથી ઉલટી આકૃતિ, એકદમ ઊંધા અક્ષરો જોવા મળશે। તો જોઈએ આપણે અરીસાની આકૃતિ આપણે શોધી કાઢીશું। તો સૌ પ્રથમ જોઈએ 51મો પ્રશ્ન, જેની અંદર આ બ્લેક ભાગ છે। બીજો કે આકૃતિ છે ને આ રીતે પરિભ્રમણ પામે છે, આ બ્લેક ભાગ છે, તો આપણે શું શોધવાનું છે? આ રીતે પરિભ્રમણ પામતી હોય આકૃતિ, આ આગળનો ભાગ બ્લેક છે તો અહીંયા પણ આગળનો ભાગ બ્લેક હોવો જોઈએ, એ ખાસ ધ્યાન રાખીશું। તો આપણે શોધી કાઢી આકૃતિ, અહીંયા આમ ખૂણો છે તો અહીંયા આમ ખૂણો હશે, આ આકૃતિ બે ઊંધી છે માટે આ પણ નહીં આવે, આ આવશે। પણ આની અંદર આ બંને બ્લેક ભાગ બાજુબાજુમાં છે, અહીંયા બ્લેક ભાગ બાજુબાજુમાં નથી આગળ, માટે આ પણ નહીં આવે, આ પણ નહીં આવે અને માટે વિકલ્પ એ છે ને એ આપણો સાચો જવાબ થશે। કારણ કે આ બ્લેક ભાગ એક છે તો અહીંયા પણ એક બ્લેક ભાગ, ઉપર ને નીચે વ્હાઈટ તો ઉપર ને નીચે વ્હાઈટ, બે બ્લેક ભાગ પાછળ છે તો અહીંયા પણ પાછળ છે, માટે એ આપણો સાચો જવાબ થશે। ત્યાર પછી 52, તો 52ની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે જેની અંદર આ રીતે એરો છે, આ રીતે આપેલ છે, તો અરીસાની અંદર એરો કઈ રીતે હશે? આ રીતે, અહીંયા આ રીતે છે તો અરીસાની અંદર આ રીતે હશે અને આ રીતે હશે। ચલો આવી આકૃતિ કઈ છે? આ ઊંધી છે, આ નહીં આવે। ત્યાર પછી અહીંયા પણ નહીં આવે, એનું કારણ છે કે આ જે છે ને અહીંયા ટચ નથી થતું, બે અલગ અલગ છે, અહીંયા ટચ થાય છે, અહીંયા અહીંયા રાઉન્ડ આગળ આવી ગયો છે, ક્યાં હોવું જોઈએ? પાછળ। તો વિકલ્પ એ આપણો જવાબ આવશે સાચો, કારણ કે આ રીતે છે
अंदर तो अरीसा में आ रीते तो आप जोई सकसो आ रीते अहीं राउंड छे तो पाछळ राउंड आवशे पाछळ छे अहीं टच थयेली छे माटे आकृति ए आपणो साचो जवाब थशे। त्यार पछी अहीं जोईए आ जे भाग छे ए खास अवलोकन करजो आ चौरस छे ओके तो आवो चौरस होवो जोईए आ प्रमाणे अहीं आम चौरस हशे। चलो आ चौरस नहीं आवे कारण के अहीं सळंग रेखाखंड छे अहीं सळंग रेखाखंड नथी अहीं सुधी छे अहीं रेखाखंड नथी माटे आकृति नहीं आवे आकृति बी पण नहीं आवे कारण के आ चौरस छे तो आ चौरस अहीं होवो जोईए अने सळंग रेखाखंड आपल छे माटे आ पण नहीं आवे। त्यार पछी अहीं नहीं आवे आकृति अलग छे अहीं आ रेखाखंड दोरल नथी आ रेखाखंड अने माटे विकल्प सी जे छे ए आपणो साचो जवाब थशे कारण के आप जोई शकशो अहीं सुधी रेखाखंड छे अहीं पण अहीं सुधी रेखाखंड आपल छे एज रीते चौरस छे एज रीते सेम टू सेम विद्यार्थी मित्रों आकृति होवी जोईए कशुं ज फरक होवो न जोईए मात्र दिशा बदलावानी छे। त्यार पछी विद्यार्थी मित्रों जोईए आ रीते वर्तुळ थाय छे केवी रीते आ रीते अरीसामां केवी रीते वर्तुळ थशे आ रीते अहीं आम थशे वर्तुळ अरीसानी अंदर आ रीते वर्तुळ थशे। चलो आ रीते वर्तुळ होय एवी आकृति कई छे आपणे जोई शकीए आ नहीं आवे आकृति नहीं आवे कारण के आ तो आ रीते वर्तुळ छे घड़ियाळनी दिशामां अहीं पण घड़ियाळनी दिशामां वर्तुळ छे माटे आ आकृति आवशे आना जेवी छे जोई शकशो अहीं आ माटे विकल्प सी छे ने ए आपणो साचो जवाब थशे। त्यार पछी विद्यार्थी मित्रों अहीं जोईए छ आपेला छे शुं आपेल छे छ હવે જોઈએ છ અહીંયા આ રીતે આપેલ હોય તો અરીસાની અંદર આ રીતે ઊંધા દેખાશે ચલો ઊંધા છ હોય એવી શોધી કાઢો ચલો એક અહીંયા છે ઊંધા છ અહીંયા પાછળ ત્રણ છે અને છ પાછળ છે એનો મતલબ કે આ બાજુથી પ્રથમ છે તો અહીંયા પણ પ્રથમ હોવા જોઈએ અહીંયા ત્રણ છે એ નહીં આવે ચાર છે એ પણ નહીં આવે અહીંયા છ છે પણ ઊંધા છે આ રીતે છ હોવા જોઈએ તો ક્યાં છે વિકલ્પ એની અંદર છે આપ જોઈ શકશો માટે વિકલ્પ એ જે છે એ આપણો સાચો જવાબ થશે। ચાલો એના પછી પ્રશ્ન નંબર 56-60માં પ્રથમ બે શબ્દનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરો। ચલો ડેન્ગ્યુ ડેન્ગ્યુ શું છે એ રોગ છે તો તલવાર એ શું છે આપણે કહી શકીએ હથિયાર બંદૂક નથી ભાલો પણ નથી ચપ્પુ પણ નથી શું છે હથિયાર છે। ડેન્ગ્યુ તો એક રોગનું નામ છે તલવાર તો કોનું નામ છે એક હથિયારનું નામ છે તલવાર માટે વિકલ્પ બી જે છે એ આપણો સાચો જવાબ થશે। ત્યાર પછી ડૉક્ટર એ નિદાન કરે તો શિક્ષક શું કામ કરશે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ શાળાની અંદર ભણાવે છે શું કરે છે ભણાવે છે માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે। હિન્દુ હિન્દુ ક્યાં જશે દર્શન કરવા મંદિરની અંદર જશે તો ખ્રિસ્તી એ દર્શન કરવા માટે ક્યાં જશે તો આપણે કહી શકીએ ચર્ચની અંદર જશે ક્યાં જશે ચર્ચની અંદર। ત્યાર પછી દાળ સોરી દળ દળ એટલે એને કિલોગ્રામ કહેવાય કિલોગ્રામને એકમ છે દળ તો લંબાઈનો એકમ કયો આવશે મિલીગ્રામ નહીં આવે ક્વિન્ટલ નહીં આવે મીટર લીટર એ તો દૂધ પ્રવાહી માપી શકાય ક્વિન્ટલ વજન માપી શકાય મિલીગ્રામ પણ એ વજનનું છે માટે આવશે મીટર એટલા માટે લંબાઈ બરાબર મીટર એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે। ત્યાર પછી જોઈએ ટ્રેન ક્યાં દોડે છે પાટા પર તો વિમાન ક્યાં દોડે છે ધરતી ઉપર નહીં આગબોટ નહીં આકાશ નહીં ઇલેક્ટ્રિક નહીં ક્યાં દોડે છે આકાશ ઉપર દોડે છે માટે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે। તો વિદ્યાર્થી મિત્રો આવા સરસ મજાના રસપ્રદ પ્રશ્નો સાથે અમારી સાથે જોડાયેલા રહેશો અને ટૂંક સમયમાં આપણે બીજા પણ આવા સરસ મજાના કારણો સહિત ઊંડાણપૂર્વક પેપર સોલ્યુશન અમે અપલોડ કરવા જઈ રહ્યા છીએ માટે બીજા વિદ્યાર્થીઓને શેર કરો અને દરેક વિદ્યાર્થી વધુમાં વધુ વખત પેપર સોલ્યુશન કરશો તો આપણે અંદાજ આવી જશે કે પરીક્ષાની અંદર ખરેખર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે। નમસ્કાર।